કે આપની પ્રતિક્રિયા શું છે? ખરેખર આપને ભી કોઈ એવો અનુભવ થયો કે રોડ રસ્તા પર જતા હોય ટ્રાફિક સર્જાય છે, તે એવા આજુબાજુમાં જોવામાં આવે કે ત્યાં રખડતા ઢોર હોય, ગાયો રખડતી હોય, પશુઓ રખડતા હોય, પણ આ સમસ્યા છે કે નહીં? આરામથી બેઠા હોય, બે ચાર આસપાસ ગોળ ફરીને બેઠા હોય અને આપણે ત્યાં સંભાળીને જવાવવાનું અને એના બધું બહુ જોયું છે. સી અલ્ટિમેટલી બે ટાઈપના ઢોર હોય, એટલે જે કેટલ ઓન ધ રોડ હોય છે બે ટાઈપના હોય છે. એક જેના માલિકો હોય છે, પણ માલિકો જ ખાસ એ લોકો રખડતા છોડી લે બે રીઝન માટે. એક રીઝન ફોર ધ ગ્રેઝિંગ પોઈન્ટ, કે ભાઈ જે મળતું હોય ખાઈ આવે, પેલો કુડો કચરો ગંદવેડા, કારણ કે બીજો કોઈ ખવડાવને લોકો પાસે નથી. અને બીજું કે ભાઈ એ ઢોર એમના કામનું નથી, બરોબર છે, એટલે એને છોડી દે કે ભાઈ જો પકડી જાય તો જા અને જે બી થતું હોય. એટલે આ બે ટાઈપ ને, એટલે સાહેબ જે કહે છે એમનો હક છે એની મન, તે તો બહુ પછીની વાત છે. સૌથી પહેલા તો આજે એના માલિક છે એને પકડવા જોઈએ, કારણ કે એ લોકો ઢોર નો પૂરો બટ નેચરલ છે કે એ લોકોના એ વ્યવસ્થા નથી, તો એ લોકોને પર્ટિક્યુલરલી એરિયામાંથી બહાર જઈને કરવું પડશે. અને એવું થયું છે, આપણે ખ્યાલ હોય તો, ધારો કે અમદાવાદ શહેરનો વિકાસ થયો છે તો અમદાવાદના સેન્ટ્રલ વિસ્તારમાંથી ઘણા લોકોને બહાર ખસેડવામાં આવે, માલધારીઓને જગ્યા બીજી જગ્યા આપવામાં આવી છે. તો એની ફ્લિપ સાઈડ બી કહું, ફ્લિપ સાઈડ, કારણ કે મેં પર્સનલી આને હેન્ડલ એટલે સેન કર્યું છે. હું આઈ થિંક લાસ્ટ આઈ થિંક જાન્યુઆરી એટલે આ જાન્યુઆરીમાં આઈ થિંક બાપુનગર કે સાઈડે ગઈ હતી. ત્યાંના કોર્પોરેટર છે એ પોતે જ આટલા બધા ઢોર રાખે છે. સ્કૂલ હતી, આપણે આમ તો સ્વચ્છતા અભિયાનની વાત, હું ખાસ કહું છું એટલા માટે કે સ્વચ્છતા અભિયાનની વાત કરીએ, એક મ્યુનિસિપલ સ્કૂલ છે અને એની બાજુમાં આખો ગંદવેડો છે, આ બધા ઢોર બી એમાં અને બધું ડટીને છે. મને બાપરે બાપ, મારું તો મગજ ના ચાલ્યું, ગંદવેડા વાસ આવે ને બધું થાય. ને લકીલે કોર્પોરેટર બી એ ફંક્શનમાં હતા, એટલે મેં જ કીધું કે સાહેબ આ તો જુઓ તો ખરા, આમ તો સ્વચ્છતા અભિયાન કરો ને વાહ વાહ કરો નામ કરો ને અહીંયા તો જો. તો એ પાછા મને પૂછે કે બેન હવે આ ઢોરને અમે શું કરીએ, ક્યાં મૂકીએ? એટલે મેં કહું કે સાહેબ તમને છૂટીને લાયા છે એટલે એ બુદ્ધિ તમારે ચલાવવાની, મારી નહીં ચલાવવાની, પણ તો બી થોડી આપી દઉં જેટલું મારું જ્ઞાન છે નાનું મોટું, તમે કરવા માંગતા હોવ તો, કારણ કે આઈ નો કે લોકોને ખબર હોય પણ કરવા ના માંગતા હોય. મેં કહું કે જેમ આપણે મલ્ટી લેવલ પાર્કિંગ કરીએ છીએ એ રીતે ઢોર માટે મલ્ટી લેવલ જગ્યા કરી દો, અને ફોડર ઢોર માટે જે ફોડર આવે રસ્તા પર તમે ના મૂકાય એમને, ઓબ્વિયસલી. તો જે પેલું ફોડર આવે છે સુકું ને ગીલું, જે રીતે ગૌશાળાઓમાં ચાલતું હોય એ રીતે ફોડર તમારે આપવું પડે, કારણ કે એના માલિકો બી ખાલી એકલું દૂધ ને પૈસા એઠવામાં તો એ લોકો ના થાય ને, એ લોકોના માલિકનું બી તો રિસ્પોન્સિબિલિટી છે ને. તો પણ એટલે પછી પાછળથી પણ એને નાના બેન આવું તો ના થાય ને આમ તેમ બધી સ્ટોરી કરીને આડે ઓલે ચાલી ગયો. પછી બાજુમાંથી મને એક બીજા કહ્યું હાથ દબાઈને કે રુઝાના મોડે ના લાગ, બધા ઢોરાના જ છે, એટલે એ પછી નાટક કરતો. એટલે આ મેં ખાસ રેકોર્ડ મૂક્યું કે કોઈ સાંભળતા હોય ને એવી સાંભળતા તો ખબર પડે, કે તો મને પાછળથી ખબર પડી કે સાહેબ તમે માલિક છો ને તમે નાટક કરો છો, એટલે જનતાને બેવકૂફ તો તમે પહેલા બનાવો છો. અનફોર્ચ્યુનેટલી આપણી જનતા બેવકૂફ બને છે. કમિંગ બેક ટુ ધેટ પ્રોબ્લેમ, એટલે અત્યારે શું થઈ રહ્યું છે અને આ અત્યારનો પ્રોબ્લેમ નહીં સાહેબ, તમે ઓનલાઈન સર્ચ કરજો, કોઈ બી સર્ચ કરશે, હર વર્ષે આ પ્રોબ્લેમ આવે છે અને હર વર્ષે કોર્ટ ટીકા કરે છે. મે 2019 ઓનલાઈન જોજો તમે, મે એપ્રિલ 2019 માં આ લોકોએ મૂવમેન્ટ ચાલુ કર્યું કે આર એફ આઈ ડી રેડિયો ફ્રીક્વન્સી આઈડી કાર્ડ ઢોરને એમ નોલેજ સ્લીટ આપે અંદર નાખી દે ને એમાં એના ડેટા હોય કે એનો માલિક કોણ ના છે. હવે એની સ્ટોરી બી કહી દો, એ ઓકે થઈ ગયું એઝ યુઝ્યુઅલ મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધા એઝ યુઝ્યુઅલ એને આઉટલે કરી દીધો, પ્રોજેક્ટ આઉટલે પૈસા નાખી દીધા, આ તે થયું. ખબર પડી કે ભાઈ 50,000 ઢોર છે, રાઈટ? પહેલા કહે છે લાસ્ટ કીધું કે 18,000 ઢોર તમે ઇમ્પાઉન્ડ કરે, ઇમ્પાઉન્ડ એટલે પકડી ના મૂકી દીધા, ભાઈ ક્યાં મૂકી, હવે તો અમને ખબર નથી, કદાચ છોડી દીધા પાછા લાગે છે. હવે 50,000 ઢોર માંથી ખાલી 7,000 ઢોર ના આરએફઆઈડી થયું છે. એટલે માની લો કે મેં આરએફઆઈડી કર્યું, એ બી લો આપણા દર્શક મિત્રો ને સમજાવી દઉં, તાકી ગવર્મેન્ટ ને એટલે જેલ જયારે લોકો પકડે ઢોર ને ત્યારે ખબર પડે કે ભાઈ આ ઢોર કોણ, એટલે એને પકડે એની પાસે પકડી જાય કે ભાઈ હવે તું પૈસા, કારણ કે ઘણી વાર પેલો બુડ્ઢુ હોય, પેલો બલાદ હોય યા બુડ્ઢુ હોય તો પેલા કોઈ છોડાવે ના, એટલે ગવર્મેન્ટ કે મારે તો માફી પડી, એટલે એને એના. પણ હવે થયું શું કે ખાલી 7,000 થયા, પ્રોબ્લેમ ત્યાં થયો કે જ્યાં સુધી 50,000 ટેગિંગ નહીં થશે ત્યાં સુધી આ લોકો ડેટાબેઝ ને ચાલુ નહીં કરશે, બરાબર છે? કારણ કે ના તો પાર્શિયાલિટી થઈ જાય કે આ છૂટી ગયું ને પેલું રહી ગયું, હજી તમે પોતાની પ્રક્રિયા પૂરી કરી નથી, હવે તમે એક્શન લો. અને આખો એ લોકો કાઢ્યું, હિસાબ કાઢ્યું કે 8 કે 10 આ લોકો ટીમ બનાવી, જેમાં 5 લોકો પકડવા માટે હોય, એક વેટરનરી ડોક્ટર હોય, એક સેનેટરી નો કોઈ હોય, અને પછી થયું શું, પણ આટલા લોકોએ કર્યું તો આખો હિસાબ કાઢ્યો તો આવ્યું કે ભાઈ 2.5 વર્ષો લાગશે અમે 50,000 ડોલર ટેગિંગ કરવા માટે, બરાબર છે? એટલે આ બધા તમાશા થઈ ગયા. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં બધી વાત પછી બીજી વાતો થાય છે, બીજી વાતો પછી કરી છે, બીજી બી છે ભાવેશભાઈ, કાયદાશાસ્ત્રી તરીકે આ સમજ